વિશ્વની નંબર એક કંપની ગૂગલ સર્ચ એન્જિન જે કહેવાય છે એના સીઈઓ ભારતીય સુંદર પિચાઈ કહે છે કે જે હંમેશા કરવા માગો છો તેના માટે હંમેશા સમય જરૂર કાઢો. તમારા જીવનમાં એવી જગ્યા અને સમય જરૂર હોવો જોઈએ કે જ્યાં તમે શાંતિથી પોતાની સાથે સમય વિતાવી શકો અને વિચારી શકો છો. તેઓ કહે છે કે આપણી રોજબરોજની વ્યસ્તતા અને કામની વચ્ચે એવી ચીજ માટે સમય જરૂર કાઢો કે જેની પાછળ તમે ખરેખર સમય વિતાવવા માગો છો. હંમેશા થોડી પણ રોકાઈને વિચારો કે હું વ્યવસ્થિત રીતે એવું શું કરી શકું છું કે તેથી ફરીથી કરી શકું અને તે કરતા સમયે મને સમય વિતાવવાનું પસંદ હોય. ખુશ રહેવા માટે એવી જ કેટલીક પદ્ધતિ ગૂગલના સીઈઓએ સુંદર પિચાઈએ આપણને જણાવી છે. તેઓ કહે છે કે ક્યારેય આશા ન છોડો. જીવનમાં આપણો ઉત્સાહ જાળવી રાખે એવું જરૂર કરતા રહેવું જોઈએ. આ માટે પોતાના સપના અને દિલની વાત સાંભળો. ક્યારેય તમારી આશા છોડશો નહીં. તમારું જિંદગી તમારા હાથમાં છે, બહારની દુનિયાના હાથમાં નથી. બીજી વાત એ કહે છે કે આઈડિયા જ મહત્ત્વના છે. સૌથી વધુ મહત્ત્વનો તમારો આઈડિયા શું છે તેનું કામ છે. તમે ક્યાંથી આવ્યા, તમારી પૃષ્ઠભૂમિ શું છે તે મહત્ત્વની નથી. એક ક્રાંતિકારી વિચાર પણ એક શાનદાર શોધ છે, દુનિયાભરની પ્રેરણા બની શકે છે. મુશ્કેલીમાં પણ સારું વિચારો. નિષ્ફળ થવું એ પ્રક્રિયાનો હિસ્સો છે. જ્યારે તમે અત્યંત મુશ્કેલી સમસ્યા પર કામ કરી રહ્યા હોવ ત્યારે સ્પર્ધા અપવાડા ખતમ થઈ જાય છે અથવા ઓછા થઈ જાય છે. જો તમે નિષ્ફળ થાઓ તો પણ આ પ્રક્રિયામાં મહાન બની શકો છો. તેઓ કહે છે કે બીજાને સુવિધા આપવાની ખુશી. તમારો પ્રયાસ એવો હોવો જોઈએ કે પોતાની સાથે લોકોની જિંદગી પણ સરળ બનાવી શકો. જ્યારે તમે કોઈને કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવી તેની જિંદગી સરળ બનાવો છો ત્યારે આ વાત બહુ ખુશી આપે છે. આનંદ નાની નાની સામાન્ય વસ્તુઓમાં શોધો, મળી જશે અને ખુશી મળશે. ધ પાવર ઓફ પોઝિટિવ એટીટ્યૂડ. પોતાના વિશે વિચારવામાં કોઈ બુરાઈ નથી, તે સારું છે. તમારા માઇન્ડને સકારાત્મક બનાવવાનો પ્રણ લ્યો. સામાન્ય વસ્તુઓમાં આનંદ લો. પોતાની પરિસ્થિતિનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. બધાના જીવનમાં અમુક સુખદ અને કંઈક દુઃખદ હોય છે. કળા એ છે કે હાસ્યને અશ્રુઓથી કેવી રીતે વધાવશો. ટીકાઓને ખુદ પર હાવી ન થવા દો. પોતાના વિશે પણ વિચારો અને ખુશ રહો. ટાઈમ મેનેજમેન્ટ. લક્ષ્ય નક્કી નહીં કરો તો કઈ દિશામાં આગળ વધશો. જો તમારું કોઈ લક્ષ્ય નથી તો તમારી સફળતા અનિશ્ચિત છે. જો તમે નથી જાણતા કે તમારે ક્યાં પહોંચવું છે તો તમે ક્યાં પહોંચી નહીં શકો. જો તમારું કોઈ લક્ષ્ય જ નથી તો તમે કઈ દિશામાં આગળ વધશો. જો તમારા જીવનમાં ખરેખર કંઈક કરવું હોય તો જાણી લો કે લક્ષ્ય વિના કામ નહીં ચાલે. જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરવો તે મહત્વપૂર્ણ છે. જ્ઞાન એ બે પ્રકારના હોય છે, સામાન્ય અને વિશેષ. ધનનો સંચય કરવામાં સામાન્ય જ્ઞાનનો ઓછો વપરાશ થાય છે. મોટાભાગના પ્રોફેસર જ્ઞાનના અને તેના શિક્ષણના નિષ્ણાંત હોય છે, પણ તે જ્ઞાનનો ઉપયોગ કરતા નિષ્ણાંત નથી હોતા. જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેને વ્યવસ્થિત અને પ્રયોગની જેમ કેવી રીતે કરશો તે ખૂબ જ જરૂરી છે. પોઝિટિવ થિંકિંગ. જે પ્રાપ્ત કરવા ઈચ્છો છો તેની કલ્પના કરો. તમે તમારી જાતને કોઈપણ સ્થિતિમાં વ્યક્તિ પ્રત્યે હિતકારી, ઈમાનદાર અને દ્રશ્ય આકૃતિઓ સાથે જોડી ક્રિયા તથા પ્રતિક્રિયા કરવા માટે ટ્રેન કરી શકો છો. તમે તમારા મગજમાં કોઈ પણ સ્થિતિના સકારાત્મક પરિણામની કલ્પના કરી તેને વાસ્તવિકતા તરફ જવા પ્રેરિત કરી શકો છો. તો મિત્રો, આ હતા આજના ગોલ્ડન સૂચનો જે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ દ્વારા આપણને આપણા જીવનમાં ઉતરવા માટે પ્રેરિત કરે છે.
આપણે આપણા જીવનની અંદર આ સૂચનો ઉતારી શકીએ છીએ અને જેથી કરીને આપણે મોટિવેશન મળે છે અને હિંમત મળે છે. કોઈ પણ ક્ષેત્રમાં ધંધો હોય કે નોકરી કે વ્યવસાય, તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકો છો. તો મિત્રો, આજનો આપણો વિડીયો અહીં સમાપ્ત થાય છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો અને મિત્રોની સાથે ગ્રુપમાં શેર કરો, અને ચેનલની અંદર જો નવા હોવ તો સબસ્ક્રાઇબ કરજો. આભાર.